कौन पेढ़ी नहीं कभी संविधान के लिए तो क्या है चौकस करिए એટલા એક પેઢી નયન દેસાઈ ની આવે, બીજી પેઢી વિવેક કેદર ની આવે અને ત્રીજી ગિરેશ પોપટ ની આવે. અને એ સાથે સાથે ચોથો મુદ્દો છે રસ, જે હું એમ માનું છું કે નાટ્યના રસમાં નાટ્યનો રસ ઉમેરાય તો એ ચાર ચાંદ લાગી જાય. અને એમ કરીને એમને તો કે નાટ્ય કલાકારને પણ આપણે મંચ પર બોલાવીએ અને એ કોઈ કવિની કાવ્યની રજૂઆત કરે. એટલે સ્વાભાવિક રીતે આ શહેરમાં નાટ્યની વાત આવે એટલે પહેલું નામ મને કપિલ યાદ આવે. કપિલ ને આપણે બોલાવ્યો છે. મિત્રો, હું એમ માનું છું કે આ કાવ્ય મહેફિલ આપણે દર મહિને કરવાના છે અને એમાં આપણે પહેલા તો આ ત્રણ પેઢીના કવિ મિત્રોને બોલાવીશું, પણ મારી તમને એક જ વિનંતી છે કે આ કાવ્ય મહેફિલ એક કવિ મિત્રોની મહેફિલ છે, આ કાવ્ય મહેફિલ એક કવિના રસિક લોકોની મહેફિલ છે. એટલે આપશો આવો તો અહીં મજા આવશે. મજા એટલા માટે આવશે, સારા સારા કવિઓ પોતાની વાત રજૂ કરશે અને તમે એને માણી શકશો. મને ખાતરી છે કે આપ આ રાષ્ટ્રીય કાર્યક્રમને આહવાનને સ્વીકારશો, તમે અહીં આવશો અને આ કાવ્ય મહેફિલને પ્રતિ માસ ચોક્કસ આગળ લઈ જશો. એક વધારાની વાત, આમ તો આ આઈડિયામાં ગૌરાંગ ઠાકરનો છે, એને કહ્યું કે આપણે ડ્રેસ કોડ બનાવીએ. અહીં કાવ્ય મહેફિલમાં આવનાર કવિઓ એ કફની કરીને આવે. હું અનફોર્ચ્યુનેટલી આજે બીજા કામ થઈને આવ્યો એટલે નથી કરી રહ્યો, નહીં તો હું કરીને આવ્યો. પણ મારા વિષુભાઈ એને વાત મેં સ્વીકારી અને કફની બનાવ્યા. હું એમ આવનાર કાળમાં લખવાનો છું કે આવનાર પ્રેક્ષકો પણ કફની કરીને આવે. કવિતાને માણનારા પણ કવિ બનીને આવે ને તો મજા આવે. હું ફરી એક વાર રાષ્ટ્રીય કલા કેન્દ્રથી આપ સર્વેનું અને મંચસ્થ મહાનુભાવનું સ્વાગત કરું છું. હવે ત્રણ પેઢીની કાગળ મહેફિલ ડિઝાઇન જે મેં તૈયાર કરી છે, કવિ શ્રી ગગનભાઈ ઠાકર, કવિઓ વિશે શ્રેણી જે ચાલવાની છે એના વિશે, સુરતની કવિતા વિશે અને કવિઓની પ્રસિદ્ધિ વિશે, કવિઓ અને સમાજ નાટ્યકાર કપિલભાઈ રજૂ કરવાના છે એના વિશે થોડી વાતો. ત્રણ ન પણ સુરતના છે કે જેમનું પ્રદાન ક્યારે ભૂલી ન શકાય.
એ ત્રણ વ્યક્તિ આપણે સફળ થયા. ગુજરાતી ભાષાની સૌથી પહેલી નવલકથા નંદશંકરે લખી કરણ કેટલો નર્મદે ધર્મકોશ આપ્યો સૌથી પહેલો ગુજરાતી ભાષા કેટલું બહુ બધા આ શહેરના કવિને સૌથી પહેલી લાઇબ્રેરી સુરતમાં શરૂ થઈ 1824 ગુજરાતી ગઝલ મંડળ સૌથી પહેલો ગુજરાતી મુસાયરો રાધે મળ્યો હતો. ત્યાર પછી મુસાયરા રાધે અને સૌથી સરસ વાત તમના રજાકભાઈ ને વિનંતી કે આગળ વધારે મિત્રો એક વાર જોરદાર આ ભાવ પણ આપણે ચાલુ કર્યું છે. ભગવાનથી એટલે ઉપસ્થિત થયા જેને અમે મુસાયરાની શાન ગણીએ છીએ એવા શ્રોતાઓ અમે મેળવી શક્યા છે. આનંદભાઈ છે, સભામાં પણ કેટલાક કવિઓ છે, પીઆરસી ચૌહાણ છે, સુરીભાઈ છે. તો આ બધા સુરતને એક ઉજળી આવતીકાલ અને આજ છે. ગાલિબ મિર્ઝા ગાલિબના શિષ્ય મિર્ઝા સૈયા એ સુરતના અને એનો એક શેર કે જે બહુ જ પ્રચલિત થયો અને ફાઇનની એડવર્ટાઇઝમાં જે વપરાય છે બ્લેક પાર્ટનરની એડવર્ટાઇઝમાં કેસ જંગલ મેં અકેલા હૈ મુઝે જાને દો ખૂબ જિંદગી મિલકે દો સોરી ખૂબ જિંદગી જબ મિલ બેઠે કે દીવાને દો આપે કઈ પ્રતિ અડવે કો અડવા તો હશે પણ એ મિર્ઝા સૈયા ઇસ્તુબત ગાલિબ નો એક માત્ર શિષ્ય એ પણ સુરત આપણા હાસ્ય સંગ્રહ જ્યોતિર્દર દમે એ આપણું લખતા તો આવા તો અનેક સાહિત્યિક પ્રતિભાવો આપણી પાસે ઉપલબ્ધ હોય અને આપણે બહાર કેમ જઈએ તો એ પ્રતિભાવોને પણ આપણે આપણે બહુ માની છે. નાટ્ય કલાકાર દ્વારા એ પ્રસ્તુતિ જે અમે આજે સૌથી પહેલી શરૂ કરવાની છે એ કપિલભાઈ ગણિત આચાર્યની કૃતિઓ રજૂ કરશે. તો જે દિવંગત શાયરો છે, જે દિવંગત કવિઓ છે આપણા શહેરના, એમની પ્રસ્તુતિ પણ અત્યારથી થાય અને રાષ્ટ્રીય કલા કેન્દ્રએ સાહિત્ય માત્ર નહીં પણ નાટ્ય સંસ્થા તો છે, સાહિત્યના પણ કાર્યક્રમો કરે છે, નૃત્યના કાર્યક્રમો કરે છે, રાસ ગરબા સાથે જોડાયેલી સંસ્થા છે. તો એ બધાને આમાં વણી લેવાનો એક પ્રોગ્રામ અત્રે અમે યોજ્યો છે. તો આ મંચ પર દરબતથી નયનભાઈ અને નયનભાઈથી વિરેશ પોપટ સુધીની વાતો અમે લઈને આવીશું આપની સમક્ષ. પેઢીગત પેઢી એનો મુખ્ય ઉદ્દેશ આપી આપણા સમૃદ્ધ વારસાને પેઢીગત પેઢી આપણે ચાલુ રાખી શકીએ, આવનારી પેઢી એના વિશે અવગત થાય કે આટલો અમૂલ્ય વારસો આપણી પાસે છે એ મુખ્ય ઉદ્દેશ છે. અલગ અલગ સમયની લઈ આજે નયનભાઈની કવિતા એ જુદી કવિતા છે, કવિશ્રી વિવેક ટેલરની વાત જુદી છે અને એનાથી તદ્દન જુદી વાત કે ચાલી કેટલી પર ના કાવ્યો પણ જે લઈને આવે એવો નવ યુવાન શાયર ગિરીશ પોપટ પણ આપી શકે છે. તો ત્રણ વેગની કવિતાઓ એક સાથે એક મંચ પર આપણને માણવા મળે એ પણ એક ઉદ્દેશ રહ્યો છે. સુરતના નાટ્યકર્મીઓનું પ્રદાન આપણે જાણીએ છીએ. હમણાં આટલો બધો ઉત્સવ ધર્મવક્ર જેના સર્વ કરતા હતા કપિલભાઈ પણ અત્યારે મોજૂદ છે. તો એટલા બધા નાટ્યકર્મીઓ છે અહીંયા પાસે આપણી પાસે કે એક અલગ કાર્યક્રમ પણ થઈ શકે એમ છે કે જેમાં કવિઓ ના જ હોય અને માત્ર નાટ્યકર્મીઓ હોય. તો આપણી વચ્ચે એવા આજના કલાકારો જે ઉપસ્થિત છે તેમાં મુખ્ય નયનભાઈ વિશે વાત કરું તો નયનભાઈની વાત કરવા માટે મારે એમની બે કંપનીનો સહારો લેવો પડ્યો. આ વ્યક્તિ આ ટોળું આ શબ્દો ઘુમાડો આ વ્યક્તિ આ ટોળું આ શબ્દો ઘુમાડો આ આંખો આ દ્રશ્યોને ઊંધી કરાવો હું સુરતનો કોઈ આ ઘુમાડો શબ્દો આ રસ્તો આ ચાહુને માંસો ઘુમાડો આવા મોટા કવિ આપણી વચ્ચે ઉપસ્થિત છે. નયનભાઈ દેસાઈ આ વ્યક્તિ આ ટોળું આ શબ્દો
તમારો આખો દશ્યોને મુંડી કરાવો, સૂરજનો કોઈ આંખ ન વસવજો, આ રસ્તો આ ચાલુ ને આ વાંસો ઉઠાવો. આપની મોટી પ્રતિભા એ શું કરી શકે તેનો આપણને ખ્યાલ આવે. હું આવા
સ્વાગત કરવા માટે ભરતભાઈને વિનંતી કરીશ કે તું આવો અને પરિવારનું સ્વાગત. એક વર્ષ પછી એનું ટીવાય કમ્પ્લીટ કરશે એના લગ્ન માટે ખૂબ શુભેચ્છાઓ પણ એ ટીવાય
જર્ની એ કમ્પ્લીટ કરે એવું આપણે આશા રાખીએ. તો ગેમ્સનું સન્માન કરવા માટે હું વિપુલભાઈને વિનંતી કરીશ કે તેઓ આવે અને ગેમ્સનું સન્માન. હું એ ગની નીકળ્યો છું લઈને
આખો માખો સૂરજ હું એ દલીલ નીકળ્યો છું લઈને આખો માખો સૂરજ અડધી પડધી રાત મળે તો ઝાકળ છે છોકરી પીવી છે
એટલો સુંદર વાસ છે કે આનંદ આનંદ થઈ જાય એવી વાત છે. અને બિલકુલ હવે આપણે ગણાવતા પૂછ્યું ગણાવી કારણ અને આ એટલે મેં ક્રોનોલોજી ઉલટી કરી નાખી એટલે 1964-65 એનું ટાઇટલ છે મેળો મેળો નિયમિતપણે સંચાલન કરનાર વિવેકભાઈ ખરેખર એનો જ ઉડી છું
અને બીજું સાહિત્ય સંગમ જે મંચ આપીને પણ એક અનુભવ આપ્યો છે, આ બે બહુ મારા માટે મહત્વના છે. લગભગ અમારા મારી પેઢીના સુલભના દરેક સર્જક માટે આ બે બહુ મહત્વના છે. અને ગઝલનો શરૂઆત કરું, ગઝલનો મતદાર છે અને રસમ તમારા બધા માટે વિવેકભાઈને સમજીએ કે જીવનમાં દુઃખ અને દર્દોની જ્યારે ફોજ જન્મે છે, જીવનમાં દુઃખ અને દર્દોની જ્યારે ફોજ જન્મે છે, હું તમને જોઉં છું ને બસ મનોમન મોજ જન્મે છે. દુઃખ અને દર્દોની જ્યારે ફોજ જન્મે છે, હું તમને જોઉં છું ને બસ મનોમન મોજ જન્મે છે. ખબર નહીં કે કઈ માટીની ઈચ્છાઓ બનેલી છે, ખબર નહીં કે કઈ માટીની ઈચ્છાઓ બનેલી છે, મરે છે તર ફળી કાયમ છતાંય છે. ફળી માટીની ઈચ્છાઓ બનેલી છે, મરે છે તર ફળી કાયમ છતાંય જન્મે છે. અને અસર લાચારી, અસર લાચારીની એ રીતે પ્રસરી ગઈ છે જીવનમાં. પણ હવે લાચાર ઈચ્છાઓ જન્મે છે, મકતા છે કે ભૂતોના પહાડ સામે પણ કદી છૂટવા નથી દેતો, પહાડ સામે પણ કદી છૂટવા નથી દેતો. હૃદયમાં કોણ છે ગુમાન જે દરરોજ જન્મે છે, પહાડ સામે પણ કદી છૂટવા નથી દેતો. હૃદયમાં કોણ છે ગુમાન જે દરરોજ જન્મે છે, જીવનમાં દુઃખ અને દર્દો જ્યારે રોજ જન્મે છે, તમને જોઉં છું. ઉત્તર છે કે પ્રથમ કોઈ ઉપર જાણવો પડે છે, પ્રથમ કોઈ ઉપર જારો મળે છે પછી સ્વપ્નના પણ બચાવો મળે છે. પ્રથમ કોઈ ઉપર જારો મળે છે પછી સ્વપ્નના પણ બજારો મળે છે, છતાં એમને તો કોઈ એક જ ગમે છે, છતાં એમને તો કોઈ એક જ ગમે છે, ભલે રોજ લોકો બજારો મળે છે. એ એક સુરત ઉપર મંતક લખેલું પ્રોગ્રામ હતો એના માટે જ કે ખુશીઓથી મહેકે છે, ખુશીઓથી મહેકે છે સુખી ખબર છે, ખુશીઓથી મહેકે છે સુખી ખબર છે, ઉદાસીની કોઈને પણ ક્યાં આકર છે. ખુશીઓથી મહેકે છે સુખી ખબર છે, ઉદાસીની કોઈને પણ ક્યાં આકર છે, જે મોહીલે સૌને ખુદની તરફે, જે મોહીલે સૌને ખુદની તરફે, હસીનું ને રંગીન સુરત ખબર છે. જે બદલ છે એ બદલા એકમ ફેર છે. હું એવું માનું છું કે માણસ થોડું અઘરું છે, ઈશ્વર થવું છે એવું છે. એના સંદર્ભમાં એક બદલા થયેલો અને પછી વેતન થયેલ એના કે મીણ થઈ ચૂક્યો છું હું, મીણ થઈ ચૂક્યો છું હું, ઈશ્વર મીણ થઈ ચૂક્યો છું હું, પથ્થર થવાની હોડમાં મીણ થઈ ચૂક્યો છું હું, પથ્થર થવાની હોડમાં તો માણસ થઈ ગયો ઈશ્વર થવાની. હર કોઈ વ્યક્ત છે તદ્દન થવાની, હર કોઈ વ્યક્ત છે તદ્દન થવાની ઓળવાને જે કહે છે કે ચાંજવાનું સત્ય, ચાંજવાનું સત્ય જો સાચું કહું તો એમ છે, ચાંજવાનું સત્ય જો સાચું કહું તો એમ છે, બુંદ પણ ના થઈ શક્યા સાબર થવાની. યુગ નવો છે, પ્રથા પણ નવી લાગે,
ટકો યાદ નથી. મારી બદલનું માગું છું.
खंडित गुमान, चांदनी को खल जैसे खंडित गुमान, तू मने मरवा के सत पर आओ। कोई नहीं
કુમાર ત્યાં ક્યાંથી કરશે? કોઈનું કુમાર ત્યાં ક્યાંથી કરશે? કોઈ માણસ આગુવાન ચારે તરફ ના ખાલી જગ્યાએ ખોલવાની છૂટ ક્યાં છે?
મરજી થી જઈ શકાય ને પાછા ફરાય પણ, મરજી થી જઈ શકાય ને પાછા ફરાય પણ, મરજી ના દ્વાર ખોલવાની. મરજી થી જઈ શકાય ને પાછા ફરી શકાય, મરજી ના દ્વાર ખોલવાની. જાણે કે સાથ આપનો હો દેહ પ્રાણનો, જાણે કે સાથ આપનો હો દેહ પ્રાણનો, જાઓ તો પાછા આવવાની. જાણે કે સાથ આપનો હો દેહ પ્રાણનો, જાઓ તો પાછા આવવાની. અડધી રમતથી રોકવાની. બીજા
રાજ્યની યુગોના વર્ગણોને છોડવામાં વાર લાગે છે, યુગોના વર્ગણોને છોડવામાં વાર લાગે છે, જૂની હો તો સાંકળ તોડવામાં યુગોના વર્ગણોને છોડવામાં વાર લાગે છે, જૂની હો તો સાંકળ તોડવામાં વાર લાગે છે, ને જુએ છે રાહ મારી જેમ આ સપનુંની આજે પણ જુએ છે રાહ મારી જેમ આ સપનું આજે પણ તમારા સમ બે પાપણ જોડવામાં જુએ છે રાહ મારી જેમ આ સપનું આજે પણ તમારા સમ બે પાપણ જોડવામાં હજારો મનસુબા તૈયાર થઈ આવે છે રોજે રોજ, છતાં પણ શી ખબર વરઘોડવામાં વાર લાગે છે, ને બુરાઈ જપ્પ દઈને દોડી કાઢે આખી મેરેથોન, બુરાઈ જપ્પ દઈને દોડી કાઢે આખી મેરેથોન, ભલાઈ ને બલી ભાખોડવામાં આવે છે, ને હવે સંબંધમાં ઊંડાણ ને લંબાણ ક્યાં છે દોસ્ત, હવે સંબંધમાં ઊંડાણ ને લંબાણ ક્યાં છે દોસ્ત, કહો શું જોડવા કે તોડવામાં વાર લાગે છે, હવે સંબંધમાં ઊંડાણ ને લંબાણ ક્યાં છે દોસ્ત, કહો શું જોડવા ને તોડવામાં વાર લાગે છે, તમે પણ આવું કહેશો કૃષ્ણ, તમે પણ આવું કહેશો કૃષ્ણ, ના માફી ગયો છું, તમે પણ આવું કહેશો કૃષ્ણ, ના માફી ગયો છું હું, ખરે એવો વિકટ છે કૃષ્ણ, ના માફી ગયો છું, ને અલગ હો બે પાર્ટી પાર્ટ તો કઈ કામ ઈઝી થાય, અલગ હો બે પાર્ટી પાર્ટ તો કઈ કામ ઈઝી થાય, બધા એક જ છે કોઈ ભીનું, ના આપી ગયો છું, ને હવાને પેક કરી આપું, ને હવાને પેક કરી આપું તરસ મુજબ છીપાવું, હવાને પેક કરી આપું તરસ મુજબ છીપાવું, તને સમજાવવાનો યત્ન, ના આપી ગયો છું, ને સમાધાનોના ગુંદરથી કદી સંતાઈના સંબંધ, સમાધાનોના ગુંદરથી કદી સંધાયના સંબંધ, કદી છૂટા કદી સંરક્ષણ, ના આપી ગયો છું, કદી છૂટા કદી સંરક્ષણ, ના આપી ગયો છું હું, ને કરીને પીઠ રાતી અન્યને ચમકાવવા માટે, કરીને પીઠ રાતી અન્યને ચમકાવવા માટે, સોરી કરીને પીઠ રાતી અન્યને ચમકાવવા ક્યાં લખું, કરીને પીઠ રાતી અન્યને ચમકાવવા ક્યાં લખું, અરીસો બોલ્યો થઈ ને ખીન, ના આપી ગયો છું, અરીસો બોલ્યો થઈ ને ખીન, ના આપી ગયો છું, તમે પણ આવો કહેશો કૃષ્ણ, ના આપી ગયો છું, બીજી કદાચ આપણે રહેવાનું કેવળ આપણામાં, આપણે રહેવાનું કેવળ આપણામાં, આપણે મળવાનું કેવળ ધારણા, આપણે રહેવાનું કેવળ આપણામાં, આપણે મળવાનું કેવળ ધારણા, ને હું શાને શોધે છે તું તાપણામાં, હું શાને શોધે છે તું તાપણામાં, એટલી ઉષ્મા નથી શું આપણામાં, ક્યાં શાયરી હોય યાર, ક્યાં
નો તકરાર થઈ છે, કોણ રોકી રાખે સપના? બાણા ત્યાં તો પેન ઉપર ખીલ્યું હતું, આ પેન ઉપર બેઠી વસંત
આગળ કોઈ જળ પિતાનું નામ જ લખ્યું, ત્યાં તો પેન ઉપર બેઠી વસન આખી આખો કાગળ બળતર, આખી આખો કાગળ બળતર, ને માટીને પાણીના ટોળીસો ઉલ મારી પેન ઉપર ખીલ્યા છે ફૂલ, માટીને પાણીના ટોળીસો ઉલ મારી પેન ઉપર ખીલ્યા છે ફૂલ, તારી ઈચ્છાઓમાં એકાદું ટાકું તો બોલ અને છે ખબર, સીધી છે વાત નથી સ્તન, હું પ્રેમી છું નથી કોઈ સન, મારામાં એટલા તો ઊંડે કે મારો આજ મારામાં ધૂળ જ્યાં છું ત્યાં કોઈ તું નિશન, મને મારો જડે ન કોઈ તન, કાગળ તો જસ તારું નામ જ લખ્યું, ત્યાં તો બેન ઉપર બેઠી વસન આખી આખો કાગળ લખતા. થોડા મોનો ઇમેજ કવિતા દરવાજા કે દરવાજા પાન આવી છે. દરવાજો છે એનો અર્થ જ એ છે કે ખોલી શકે છે, દરવાજો છે એનો અર્થ જ એ છે ખોલી શકાય. બીજું કયું પાનું ક્યાં લઈ જશે એ તો પાનાને નથી ખબર, બહારનું એ બાનું તો અંદરનું, બહારનું એ બાનું તો અંદરનું. કેટલાક દરવાજા અંદરની બાજુએ ખૂટતા હોય છે અને આપણે ધક્કો મારવા કરીએ છીએ, ખીચુડા ખાય છે એ વિચારણાનો અવાજ નથી, કપાયેલા વૃક્ષનું ક્રંદન છે. દરવાજો દરવાજો છે એ કોળીને આગળ તો કોણ ઉભું, દરવાજામાં પેનમાં પડી જનારા ક્યાં ઉંદરા ક્યાં બારસા ક્યાં આગળ બની રહી જતો ને, એની આંખોમાં તો કોઈ બાણા નહોતા, એની આંખોમાં તો કોઈ બાણા નહોતા, પણ પાપણ દાળીને એને આમંત્રણ આપ્યું ને ત્યારે હું અંદર ઘટી ગયો મને ખબર જ નથી. ભીતના જેટલા ભાગમાં શક્યતાઓ ભરી પડી હોય છે એને આપણું બાણ કહેવાય છે. વાહ વાહ વાહ, ભીતના જેટલા ભાગમાં શક્યતાઓ ભરી પડી હોય છે એને આપણે બાણ કહીએ છીએ. ને છેલ્લે એક હિન્દી ભાષાની કવિતા નદી પછી પૂરું કરીએ. મોટાભાગે કવિઓ આત્મીય પ્રેમની વાતો કરતા હોય છે, પણ મારો પ્રેમ મારો પ્રેમી જે છે એ થોડો વાસ્તવિક છે, એ સીધી વાત કરે છે. નથિંગ રાઈટ નથિંગ લેફ્ટ સ્ટ્રેટ. કબ તક યુ રૂહાની ઇશ્ક કી દુહાઈ દેતી રહોગી તુમ, કબ તક યુ રૂહાની ઇશ્ક કી દુહાઈ દેતી રહોગી તુમ, બહોત હો ચુકા બહોત હો ચુકા ઉગ ચુકા હું મેં રૂહાની ઇશ્ક કે ચોલકો સે, इन्हें कवियों ने पैदा किया है इन्हें कविताओं में ही रहने दो, इन्हें कवियों ने पैदा किया है इन्हें कविताओं में ही रहने दो, और मैं प्यार करता हूँ तुमसे तो करता हूँ और चाहता हूँ तो बस चाहता हूँ, और अगर चाहता हूँ तो फिर आधा अधूरा क्यों, कोई तो वजह दो, कोई तो वजह दो, थक गया हूँ मैं शाम के सिराने पर बैठ कर तुम्हारे धरते हुए आंचल का सूरज देखती हूँ, और इन हवाओं की झुलकों से मेरे अरमान के लालों को सहला कर, थक गया हूँ मैं शाम के सिराने पर बैठ कर तुम्हारे बढ़ते हुए आंचल का सूरज देख देख कर, और इन हवाओं की झुलकों से मेरे अरमानों के गालों को सहलाते सहलाते तुम्हारा हाथ हाथ में लेकर बैठे हुए सदियां बीत गई जाना, तुम्हारा हाथ हाथ में लेकर बैठे हुए सदियां बीत गई जाना, अब मुझे दूर में उतर जाना है, तुम्हारे और मेरे बीच ये जो देखने चाहने की काव्यात्मक दीवारें खड़ी है
तुम्हें गिराना है किसी की तरह। तुम्हारे और मेरे बीच ये जो देखने सराहने की काव्यात्मक दीवारें खड़ी कर रखी है, आज इन्हें गिराना है किसी की तरह। आज मैं नहीं चाहता कि अपनी आंख को फिर तक मैं छिपा छिपा कर तुम्हें उसी तरह से आंखों से पीता रहूं, पीता रहूं, पीता रहूं, और फिर तुम्हें प्यासा जीता रहूं, मरता रहूं। आज कोई अच्छाई की अड़चन मुझे न रोक पाएगी। आज मैं सच्चाई से उठा गया। आज कोई अच्छाई की अड़चन मुझे न रोक पाएगी। आज मैं सच्चाई से टकरा गया हूँ। आज मुझे कोई भगवान इष्ट का कांडव मत थमा देना तुम। आज तुम्हें मैं जिस्माना चाहता हूँ। आज मैं तुम अंदर जाऊंगा। आज मैं हम हो जाऊंगा। कब तक ये भगवान इष्ट की दुआ देती रहोगी तुम? बहुत हो चुका, उठ चुका हूँ मैं इन भगवान इष्ट की दुआ से। थैंक यू। अरे काम बाकी साहु सब आ छोकरी
બાળપણમાં સ્વપ્ન વેચાતા હતા, સાવ ખાલી એ સમય કીધું. બાળપણમાં સ્વપ્ન વેચાતા હતા, સાવ ખાલી એ સમય કીધું હતું. જિંદગી બીજી ગઝલના થોડા શેર કે જિંદગી ભર આપણે રણના વિરામમાં હતા, જિંદગી ભર આપણે રણના વિરામમાં હતા. પક્કડે સહરા હતું સુની અજવાનોમાં હતા, પક્કડે સહરા હતું સુની અજવાનોમાં હતા. અને દોસ્તો શે છે ખા જાન મજા પડશે કે દોસ્તો બેચા ચૂંટી સાક્ષીઓમાં હતા, દોસ્તો બેચાર જૂઠી સાક્ષીઓ હતા, અને દુશ્મનો બેચાર મારો દોસ્તો બેચાર જૂઠી સાક્ષીઓમાં હતા, અને દુશ્મનો બેચાર મારા મહેરબાનોમાં હતા. અને આ શેર પણ સાંભળજો મિત્રો કે વેચતા વેચી દીધો બંગારમાં, પણ દોસ્તો વેચતા વેચી દીધો બંગારમાં, પણ દોસ્તો માણસોની શોધમાં પૈગંબરો નીકળ્યા હતા, માણસોની શોધમાં પૈગંબરો નીકળ્યા હતા, ને માણસોના માત્ર પડછાયા બતાવ્યા. માણસોની શોધમાં પૈગંબરો નીકળ્યા હતા, ને માણસોના માત્ર પડછાયા મકાનોમાં હતા. અને જિંદગી પર આપણે રંગના વિરામોમાં હતા. એક જબ્બો હતો લાલ રંગનો લાંબી વાળી હતો, હું નામનો હતો ત્યારે પહેરતો હતો, મને બહુ ગમે, ફાટી ગયો પાછો પાય ખાતો, પાછો ફાટી ગયો પણ હાલ કરે. મને બાકી કે નયા નવ્યા ફેંકી દે ને આ કેટલો, પણ મને જબ્બો હજુ યાદ. એની એક શેર ગઝલનો એને અનુસાર કરેલો છે કે એક પાટીલો જૂનો જબ્બો હતો, એક પાટીલો જૂનો જબ્બો હતો, એ ખજાનો કેટલો મોટો હતો. એક પાટીલો જૂનો જબ્બો હતો, એ ખજાનો કેટલો મોટો હતો. આ શેર પણ સાંભળજો કે વેચવું તું ઘર નહીં વેચી શક્યા, વેચવું તું ઘર નહીં વેચી શક્યા, ભીત પર બાપુજીનો ભૂત હતો. વેચવું તું ઘર નહીં વેચી શક્યા, ભીત પર બાપુજીનો ફોટો હતો, ને ના જવાયો ના જવાયો ના જવાયો ના જવાય દોસ્તો, જોકે એના ઘર સુધી ના જવાય, ના જવાયો દોસ્તો, જોકે એના ઘર સુધી રસ્તો હતો. ને આ નવા જમાનાની તાસીર જોજો તમે, એક કહેતો તો ઘણા વખતે મળ્યા, એક કહેતો તો ઘણા વખતે મળ્યા, ને સતત ઘડિયાળ કેટલો
શ્રીમતી પાસે સારા અક્ષર લખાવું પડી વાત જિંદગી માં જે કઈ આવ્યું મારા સત્સંગમાં એમાંથી કવિતા કેળવવાનો પ્રયત્ન કર્યો. મને ભૂમિતિ તો નહીં આવડે, ગણિત નહીં આવડે બિલકુલ, પણ ભૌમિતિ ગઝલ મેં લખ્યા. મગન વિશે જાણે છે પણ મગન હતો
Thank you.
બાહર સૌ કવિ શ્રી ગીરીશ પોપટ, કવિ શ્રી ડોક્ટર વિવેકભાઈ તથા કવિ શ્રી જયંતભાઈ આજે રંગી આવી ગયો, અને સાથે સાથે અને નરેશભાઈ કાપડિયા કે જેઓ લાઈવ ઉતારી રહ્યા છે યુટ્યુબ પર, હું છે નરેશભાઈનો આભાર માનું છું, અને સુરતથી કવિઓ જે પધાર્યા છે સૌનો આભાર, શ્રોતાઓને પણ, અને નવસારીથી કે મુવાથી જે સુરતથી પણ દૂર ખાસ આ કાર્યક્રમ માટે પધાર્યા છે એમને પણ ખાસ હૃદયપૂર્વક આભાર માનું છું. આવતા કાર્યક્રમમાં એટલે એક માહોલ લાગે પણ એવી રીતે કઈ સારી કે કઈ એવા